અંકલેશ્વરથી સુરત રિક્ષા લઈ જતા બે ઈસમોને સજોદ બસ સ્ટેન્ડ પર ઉભેલા 15-20 ઈસમોના ટોળાએ ગાળો બોલી લોખંડની પાઇપ માથામાં મારતા એક ઈસમને ગંભીર ઈજાઓ પહોંચી હતી તો ત્યાં ઉભેલી પોલીસ મૂક પ્રેક્ષક બની હતી અને જોઈ રહી હતી. ત્યારબાદ લોહી લુહાણ હાલતમાં ઘાયલ ઈસમને પ્રથમ કાકબા હોસ્પિટલ હાંસોટ ખાતે ટ્રકમાં રવાના કરાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે 108માં ભરૂચ સિવિલ ખાતે ખસેડાયા હતા. અંકલેશ્વરથી સુરત રિક્ષા નંબર GJ5AY8267 લઈને 33 વર્ષીય ફેજલભાઈ યુનુસભાઈ પટેલ અને 30 વર્ષીય મુદ્દતસર ઇકબાલભાઈ પટેલ, જે બંને કરજણ ખાતે રહે છે, ત્યારે હાંસોટમાં રસ્તે સજોદ પાસે મારક હથિયારો સાથે ઉભેલા ટોળાએ સાંજે 3:45 દરમિયાન હુમલો કરી રિક્ષામાં તોડફોડ કરવાની સાથે ટોળામાંના ભરતભાઈ નાગજીભાઈએ રિક્ષા ચાલક મુદ્દતસર પટેલને માથામાં લોખંડની પાઇપ મારી તેમને ઈજા પહોંચાડી હતી, જ્યારે રિક્ષામાં બેઠેલા ફૈઝલ પટેલને આ બાદ બચાવ થયો હતો. પોલીસ સ્થળ પર હાજર હોઈ તેમને ઘાયલ મુદ્દતસરને લોહી લુહાણ હાલતમાં આવી એક ટ્રકમાં સારવાર માટે હાંસોટ કાકાબા હોસ્પિટલ ખસેડ્યા હતા, જેથી વધુ સારવાર માટે 108 મારફતે ઈજાગ્રસ્તને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો. બનાવ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે વર્ધી જતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હા, અમે સુરત જતા હતા અંકલેશ્વર હાસોદવાડા રસ્તે, અને સજોદ ગામ કઈ છે તો અહીંયા આગળ 20-25 માણસોનો ટોળો હતો, આવીને રિક્ષા પર હુમલો કરવાનું ચાલુ કરી દીધું અને પોલીસ સાથે પોલીસ પણ ત્યાં હાજર હતી તો પણ અમને એ લોકોએ મારવાની પ્રયત્ન કર્યો અને એક ભાઈને માથાની અંદર લોખંડનો હળિયો મારી દીધો. હે, અત્યારે તો તલવાર હતો, ધાડીઓ હતો, એ કઈ ભરત નાગજી ખબર નહીં એવું કઈ બોલતા હતા. કેમ માર્યા તમે? ખબર નહીં, હવે એ તો એ લોકોને આવીને ચાલુ જ કરી દીધેલો અમારી પર હુમલો. એમને પતા એકદમ. અમે અંકલેશ્વરથી સુરત જતા હતા હાંસોટ તરફ થઈને. કોને વાગ્યું? મુંડેશ્વરને વાગ્યું. હા, પોલીસ પણ હતી ને, પોલીસની હાજરીને અંદર આ ભાઈને વાગી ગયું. પછી પોલીસે તો ત્યાંથી અમને ટ્રકમાં બે હાથ દીધા કે હાંસોટ ના આવી જાવ, કે એ લોકોએ કશું નહીં, અમને બે હાથ દીધા અને એ લોકો ત્યાં જ ગયા. અવી સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ.